मित्रों आज आपणे जोरणी विषय अध्ययन करीशुं। सामान्य रीते त्रण अक्षरना शब्दमां बीजो अक्षर ह्रस्व होय तो पहेलो अक्षर दीर्घ होय छे। सामान्य रीते त्रण अक्षरना, हवे तमे मित्रों अहीं जुओ, जे त्रण अक्षरना शब्दमां बीजो अक्षर ह्रस्व होय तो पहलो अक्षर दीर्घ होय छे। तो आपणे उदाहरण तरीके जोईए, एमां ईना नियम सौ प्रथम जोईए। ह्रस्व अहीं दीर्घ ई छे, कारण के जुओ पहलो अक्षर ज्यारे दीर्घ ई छे तो बीजो जुओ तमे ह्रस्व थई गयो। तो आपणे नियममां जोईए तो के सामान्य रीते त्रण अक्षरना शब्दमां जो बीजो अक्षर ह्रस्व होय तो मित्रों तमे जो ए म छे तो एमां अ आवेलो छे। तो सौ प्रथम तमने ए ख्याल होवो जोईए के अ उ अ ई अने उ आ त्रणे जे अक्षर ने लख्या छे ये स्वर ए ह्रस्व छे, एटले तमने ख्याल आवी गयो हशे। अने बाकीना जे आ ई उ ए ऐ ओ औ वगैरह जे स्वर छे ते दीर्घ छे, तो आ पण तमने ख्याल होवो जोईए। जनरली आपणे ई के उ ने જ ધ્યાન માં લેતા હોઈએ છીએ, પરંતુ એવું નથી। અ છે એ લઘુમાં ગણાય મીન્સ હ્રસ્વ, અને જ્યારે આ બાકીના દીર્ઘ આ ઈ ઉ એ ઐ ઓ ઔ। તો મિત્રો તમે એ જોઈ શકો છો કે સામાન્ય રીતે આપણે ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર કેવો છે? હ્રસ્વ। તો પહેલો અક્ષર કેવો થઈ જશે? દીર્ઘ। તો કિંમત શબ્દ તમે જોયો, તમે જો પહેલો અક્ષર દીર્ઘ છે તો બીજો કેવો થઈ ગયો? હ્રસ્વ। તો શીતળ ચીપીઓ, હવે તમે મિત્રો અહીંયા ધ્યાનમાં લેશો કે જુઓ પમાં જે હ્રસ્વ ઈ છે તો પહેલો અક્ષર કેવો થઈ ગયો? દીર્ઘ। તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો જો બીજો અક્ષર હ્રસ્વ હોય તો પહેલો અક્ષર કેવો થઈ જશે? દીર્ઘ। તો ધીરજમાં પણ તમે મિત્રો જોઈ શકો છો દીર્ઘ ઈ છે, દીર્ઘ ઈ છે, દીર્ઘ ઈ, તમને ખ્યાલ આવી ગયો હશે। બીજો અક્ષર હ્રસ્વ તો પહેલો દીર્ઘ, અને પહેલો જો દીર્ઘ તો બીજો હ્રસ્વ। આ ખાસ યાદ રાખશો કીકી, તમે જુઓ બીજો અક્ષર હ્રસ્વ છે તો પહેલો દીર્ઘ થઈ ગયો। દીકરીમાં પહેલો અક્ષર જે દીર્ઘ છે તો બીજો હ્રસ્વ, આપણે બીજો અક્ષર હ્રસ્વ હોય તો પહેલો કેવો થઈ જાય? દીર્ઘ। ચીકણું વગેરે, ઓકે, જે ઉવાળા નિયમ જોઈએ આપણે ઉપજ, એમાં પણ તમે જુઓ મિત્રો બીજો અક્ષર હ્રસ્વ છે તો પહેલો દીર્ઘ। ઉથલો પૂનમ સુરત ઉદય સુતળી ઉજળું ઉલટું કૂતરું। તો તમે એક ખ્યાલ આવી ગયો હશે, ફરી રિપીટ કરું છું કે સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર જ્યારે હ્રસ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે। જેમ કે ઉપજ, તમે જુઓ બીજો દીર્ઘ છે તો પહેલો કેવો થઈ ગયો? હ્રસ્વ। ઉથલો, તમે જુઓ થમાંથી જે અ આવે તો તમને ખ્યાલ છે કે હ્રસ્વ છે, પહેલો અક્ષર કેવો થઈ ગયો? દીર્ઘ। ઓકે, તો ચાર કે તેથી વધુ અક્ષરના જે શબ્દ જોઈએ મિત્રો, આ જોડણી ખૂબ જ સરળ છે અને પરીક્ષામાં ખૂબ જ પૂછાયેલી છે। જોઈએ, ચાર કે પાંચ અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હ્રસ્વ હોય છે। હવે ચાર કે પાંચ અક્ષરના જ્યારે તમે શબ્દ કોઈ પણ લખો ત્યારે હંમેશા પહેલો અક્ષર હ્રસ્વ જ હોય છે, એ આપણે જોયું। તો જુઓ અહીં ગુજરાતી લખ્યું છે તો તમને ખ્યાલ આવી ગયો હશે પહેલો હ્રસ્વ ઈ છે, હ્રસ્વ ઉ છે,
चार के पांच अक्षर ना शब्द मा पहलो अक्षर हमेशा रस्व होय छे। जेम के हिल चाल, तो जुओ हिल चाल मा ही शब्द छे ए रस्व ई छे। गुलामी तो एमा रस्व उ छे। खिसकोली तो एमा रस्व ई आवे। कुतूहल मित्रों परीक्षा मा पूर्वेज के पूछा तो शब्द ए कुतूहल खूब ज इम्पोर्टंट छे, कारण के पहलो रस चार अक्षर ना नियम आपने जोयो तो के चार के तेथी वधारे अक्षरों मा पहलो अक्षर केवो होय, रस्वई के रस्व उ अथवा तो रस्व शब्द हो अक्षर हो जोई। तो जुओ कुतूहल मा रस्व उ छे। कीर्तन सुवावट पिचकार ओके। त्यार बाद आपने जोईए जोड़ाक्षर ना नियमो मा सामान्य रीते जोड़ाक्षर पहला ना ई सामान्य रीते जोड़ाक्षर पहला એટલે જે જોડાક્ષર શબ્દ છે પહેલાનો જે શબ્દ છે જેમાં ઈ કે ઉ રસ્વ હોય છે, જેમ કે જોડાક્ષર શબ્દ જ્યારે તમે લખો તો એનો પહેલાનો જે શબ્દ છે હંમેશા એમાં રસ્વ ઈ કે રસ્વ ઉ જ આવશે। દાખલા તરીકે ઈસ્ત્રી, તો તમે જોઈ શકો છો કે અહીંયા ઈ વાળા નિયમમાં આપણે જોઈએ તો એમાં રસ્વ ઈ છે। કિસ્સો તો એમાં પણ રસ્વ ઈ છે, કારણ કે સ પ્લસ સ થી જોડાયેલો છે। ચિઠ્ઠી એમાં પણ રસ્વ ઈ છે। જિલ્લો મિત્રો આ પરીક્ષામાં જે પૂછાયેલો શબ્દ છે જિલ્લો। ડિગ્રી, હવે આ ડિગ્રી તમને એમ થયું કે આમાં ડિગ્રીમાં આમાં ર ક્યાં વાત છે, તમે ઉચ્ચાર જયારે કરો ત્યારે ખ્યાલ આવી જાય। ડિગ્રી તો ગ પ્લસ ર એવો શબ્દ છે। ત્યાર પછી પિસ્તા, તો જો સ અને ત જોડાયેલો છે રસ્વઈ, જોડાક્ષર ની પહેલા નો ઈ હંમેશા રસ્વ ઈ આવશે। રિક્ષા, હવે તમને લાગ્યું કે સર અહીંયા તો ક્ષ શબ્દ છે એમાં ક્યાં જોડાક્ષર આવ્યું, પરંતુ મિત્રો તમે યાદ રાખશો કે ક પ્લસ સ પ્લસ અ થી ક્ષ શબ્દ બને છે। અક્ષ એક નથી, આ જોડાક્ષર છે ક પ્લસ સ પ્લસ અ થી ક્ષ બન્યો છે, માટે રિક્ષા તો એમાં રિક્ષામાં રસ્વઈ। લિજ્જત રસ્વઈ। નિશ્વાસ પિસ્તાળીસ વગેરે। હવે રસ્વ ઉ વાળા નિયમો જોઈએ। વન્સ અગેન રિપીટ કરું છું કે સામાન્ય રીતે જોડાક્ષરના ઈ અને ઉ હંમેશા રસ્વ ઈ હોય છે। સામાન્ય રીતે જોડાક્ષરની પહેલા ઈ કે ઉ કેવા આવે, રસ્વ ઈ કે રસ્વ ઉ। તો આપણે રસ્વ ઉ વાળા નિયમો જોઈએ। કુસ્તી ફુગ્ગો મુઠ્ઠી તુક્કો શુદ્ધ શુદ્ધ એટલે કે પણ મુશ્કેલી ઉજ્જડ ઉન્નત વગેરે। તો મિત્રો તમે જોયું, એક વાર આપણે રિપીટ કરી લઈએ। સૌ પ્રથમ સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર કેવો હોય છે, રસ્વ હોય તો પહેલો અક્ષર કેવો થઈ જશે, દીર્ઘ। જો પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર કેવો થઈ જાય, રસ્વ। સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર રસ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે, અને જો પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો કેવો થઈ જશે, રસ્વ। ઓકે, તો કિંમત શીતળ ચીપીઓ ધીરજ કીટલી દીકરી ચીકણું વગેરે। હવે દીર્ઘ વાળા નિયમ જોઈએ, ઉપજ ઉથલો પૂનમ સુરત ઉદય સુતળી ઉજળું ઉલટું ઉતરું વગેરે। તો મિત્રો તમે આમાં જોયું કે આપણે હંમેશા ઈ અને ઉ છે એ દીર્ઘ છે, તો ત્યાર પછીનો પહેલા અક્ષર જ્યારે ઈ અને ઉ કેવા છે, દીર્ઘ છે, તો બીજો અક્ષર કેવો થઈ જશે, રસ્વ। તમને ખ્યાલ આવી ગયો હશે, જ્યારે ચાર કે તેથી વધુ અક્ષર ના શબ્દમાં હંમેશા યાદ રાખવું ચાર કે તેથી વધારે અક્ષરમાં પહેલો અક્ષર હંમેશા રસ્વ જ હોય છે। તો જુઓ તમે હિલચાલ ગુલામણી ખિસકોલી
કુતુહલ, કીર્તાર, સુવાવર અને પીચકાર. જોડાક્ષરના નિયમમાં જોયું, સામાન્ય રીતે જોડાક્ષર પહેલાના ઈ અને ઉ હંમેશા હ્રસ્વ હોય છે. જેમ કે ઈસ્ત્રી, ઈસ્સો, ચિઠ્ઠી, જિલ્લો, ડિગ્રી, પિસ્તા, રિક્ષા, લિજ્જત, નિશ્વાસ, પિસ્તાલીસ વગેરે. ઉવાળા હ્રસ્વ ઉવાળા નિયમ જોઈએ, કુસ્તી, ફુગ્ગો, મુઠ્ઠી, તુક્કો, શુદ્ધા, મુશ્કેલી, ઉજ્જડ, ઉન્નત વગેરે. અનુસ્વારના નિયમ જોઈએ મિત્રો. તીવ્ર અનુસ્વાર ધરાવતો જોડાક્ષર જેનું ઉચ્ચારણ એ ખૂબ તીવ્ર હોય, જે અનુસ્વાર ઉપર જે આપણે અનુસ્વાર કરીએ, બિંદી કરીએ, તો તીવ્ર અનુસ્વાર ધરાવતો જોડાક્ષર નો નિયમ ધરાવે છે. તીવ્ર અનુસ્વાર ધરાવતો જોડાક્ષર નો નિયમ ધરાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, તેથી તેમાં પૂર્વનો સ્વર હ્રસ્વ સ્વર લખાય છે. કેમ ખ્યાલ આવ્યો તમને? કે તીવ્ર અનુસ્વાર ધરાવતો જોડાક્ષર નો નિયમ હંમેશા ધરાવે છે, તેથી તેમાં પૂર્વનો સ્વર પૂર્વ એટલે કે પહેલાનો સ્વર એ હ્રસ્વ સ્વર લખાય છે. તો જોઈએ આપણે ઈ. હવે જો બિંદી, તો અહીંયા તમે જોયું કે આપણે બિંદી જયારે લખીએ તો સહજ આપણે ઉચ્ચાર આવું કરીએ છીએ, તો જોડાક્ષર નો અનુસ્વાર અહીંયા ન થઈ ગયો છે, જોડાક્ષર આવી ગયો. તો તીવ્ર અનુસ્વાર ધરાવતો જોડાક્ષર નો નિયમ ધરાવે છે, તો એનો મતલબ એ કે આ બધા જ શબ્દો છે એ જોડાક્ષર ના છે, અને એ તીવ્ર અનુસ્વાર જેનો ઉચ્ચાર થાય છે, અને જો અહીં દાખલા તરીકે બિંદી, તેથી તેમાં પૂર્વનો એટલે કે પહેલા, તેથી તેમાં પૂર્વનો સ્વર હ્રસ્વ સ્વર લખાય છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ બંને જોડાક્ષર છે, તો અહીંયા હ્રસ્વ ઈ આવી ગયો, તમને ખ્યાલ આવી ગયો હશે. તો જોઈએ બિંદી, સિંધી, હિંદ, જિંદગી. તો જુઓ જિંદગીમાં આપણે ન નો ઉચ્ચાર કરીએ છીએ, ઠીંગુજી, લીંબોળી, સિંગડું, હિંડોળો, હિંમત વગેરે. તો મિત્રો બધામાં જે આપણે જે તીવ્ર અનુસ્વાર નો ઉચ્ચાર કરતા હોવાથી એ જોડાક્ષર ગણાય અને જોડાક્ષર નો નિયમ ધરાવે, તેથી તેમાં પૂર્વનો સ્વર હંમેશા કેવો થશે? હ્રસ્વ સ્વર હંમેશા લખાશે. બીજો જયારે ઉવાળો હ્રસ્વ ઉવાળો નિયમ જોઈએ, કુંજો ઉપર અનુસ્વાર છે, કુંજો, કુંભ, બુંદી, ભૂંડ, ઉંદર, ઉમરો, ઉમર, ગુંદર, કુંભાર, ગુંજાસ, ગુંદર વગેરે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે બધામાં રસોઈ કે રસોમાં જયારે ઉચ્ચાર આપણે કર્યો, તીવ્ર અનુસ્વાર નો ઉચ્ચાર હતો, માટે જોડાક્ષર નો નિયમ છે, અને તેથી હંમેશા પહેલાનો શબ્દ જે પહેલો શબ્દ હોય એ હંમેશા હ્રસ્વ ઈ કે હ્રસ્વ ઉ જ થશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, ઓકે. પરંતુ હવે એક બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે, પરંતુ નાસિકીય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણાવાય છે, તેથી પહેલા આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. જેમ કે કોમળ એટલે શું? કે જે અનુસ્વાર આપણે કરીએ છીએ પરંતુ એનો ઉચ્ચાર આપણે કરતા નથી. દાખલા તરીકે જોઈએ, આ નિયમથી ઉલટું છે, કારણ કે આમાં આપણે તીવ્ર અનુસ્વાર નો ઉચ્ચાર કરતા હતા, જ્યારે આમાં કોમળ હોય છે. આમાં તીવ્ર અનુસ્વાર આવતો હતો એટલા માટે હ્રસ્વ ઈ કે હ્રસ્વ ઉ આવી જાય, જયારે આમાં દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ આવશે. તો જોઈએ છીક,
अनुस्वार છે પણ આપણે એનો ઉચ્ચાર કરતા નથી કોમલ ઠીક તો જુઓ આનાથી ઉલટું છે અહીંયા કેવું આપણે બિંદી એવું બોલતા હતા સિંધી હિંદ કુંજો કુંભ જ્યારે અહીંયા શું થયું ઠીક અનુસ્વાર છે પરંતુ કોમલ છે ઠીક ખીતી વીતી વીચી હિંચકો જ્યારે અહીંયા જોઈએ ઊંટ ઊંઘ ખૂટ 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 છૂંદો સુટ સુંડ પૂછડી લૂંટારો વગેરે તો આ અનુસ્વાર કરતા આ જે અહીંયા અનુસ્વાર લાગેલો છે પરંતુ એનો એ ઉચ્ચારણ એ કોમળ હોવાને કારણે અહીંયા કેવા થઈ જશે દીર્ઘઈ કે દીર્ઘ ઉ પૂર્વેનો જે અક્ષર હંમેશા દીર્ઘઈ કે દીર્ઘ ઉ થશે એકવાર રિપીટ કરી લઈએ અનુસ્વારના નિયમોમાં તીવ્ર અનુસ્વાર ધરાવતો જોડાક્ષરનો નિયમ ધરાવે છે તીવ્ર જે અનુસ્વાર છે એ જોડાક્ષરનો નિયમ ધરાવે છે તેથી તેમાં પૂર્વેનો એટલે કે પહેલાનો સ્વર હંમેશા હ્રસ્વ લખાય છે જેમ કે બિંદી સિંધી હિંદ જિંદગી હિંગુજી લિંબોળી સિંગડું હિંડોળો હિંમત વગેરે જ્યારે કુંજો કુંભ બુંદી હુંડ ઉંદર ઉમરો ઉમર કુંડર કુંભાર ગુંજાસ ગુંદર વગેરે જ્યારે અહીંયા શું છે આનાથી ઉલટું પરંતુ નાસિકીય સ્વર સૂચક હોય છે નાસિકીય સ્વર સૂચક હોય એ અનુસ્વાર હોય ત્યારે જે ઉચ્ચારણને કોમળ ગણાવાય છે તેથી પહેલા જે આવતા ઈ કે ઉ હંમેશા કેવા હશે દીર્ઘ હોય છે દાખલા તરીકે છીક ઢીક ખીતી વીટી વીછી હિંચકો ઊંટ ઊંઘ ખૂંટ ગૂંચ ઘૂંટ છૂંદો છૂટ છૂંઢ પૂંછડી લૂંટારો વગેરે